આપણે સાદા સરવાળા શીખી ગયા. આજે આપણે વધીવાળા સરવાળા શીખીશું. બધા જ વિદ્યાર્થી મિત્રોએ વેક્ટિશવર, રફ નોટ, પેન્સિલ અને ઇરેઝર સાથે લઈને બેસવાનું છે. સરવાળા કરો. સૌ પ્રથમ રકમ નંબર 1. 26 વત્તા 39. 6 એકમ 9 એકમ. સૌ પ્રથમ આપણે છેલ્લેથી ગણતરી એટલે કે એકમના સ્થાનથી ગણતરી કરીશું. એકમનો સ્થાન છે 6 + 9 એટલે 6 એકમમાં 9 એકમ ઉમેરવાના છે તો આપણે 6 એકમ ગણવાના નહીં. આંગળીના વેઢામાં નીચેની સંખ્યા એટલે કે 9 એકમ ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 9 એકમ અહીં આવે છે. તમે પણ ગણશો તો તમારે પણ ત્યાં જ આવશે. હવે 6 એકમમાં આપણે 9 એકમ ઉમેરીશું તો 6 છે, 6 પછી કેટલા આવશે? 7 8 9 10 11 12 13 14 15 કેટલા એકમ મળ્યા આપણને? 15 એકમ. તો 15 કઈ રીતે લખીશું? 15 અહીંયા લખી ન શકાય, એક જ અંક લખવાનો રહેશે. જો એકમના સ્થાનમાં 9 કરતા વધારે અંક આવે તો આપણે દશકના સ્થાન પર વધી ચડાવીશું. પણ વધી કઈ અંક ક્યાં અંક નીચડશે? તો 15 જવાબ મળ્યો. હવે એકમનું સ્થાન છે એને એકમના સ્થાન નીચે લખીશું. એકમમાં કેટલા છે? 5. તો 5 ને આપણે નીચે એટલે કે એકમના સ્થાન નીચે લખીશું અને 1 ની વધી ચડશે. વધી કોના ઉપર ચડશે? દશકના સ્થાન પર. તો દશક કોણ છે? 6 એકમ, એનો સરવાળો 15 આવ્યો. 15 ના 5 વધી 1 ક્યાં ચડશે? દશકનું સ્થાન એટલે કે 2 ની ઉપર. 1 વધી વત્તા 2 એટલે આપણે ગણતરી કઈ રીતે કરવાની? નીચેના સ્થાનને સૌ પ્રથમ પ્લસ એટલે કે ઉમેરવાના છે એ સ્થાનને આપણે આંગળીના વેઢામાં ગણશું. 3 દશક એટલે 1 2 3 3 દશક છે. 1 વધી વત્તા 2 3 થશે. 3 માં આપણે 3 દશક ઉમેરીશું એટલે 3 પછી કેટલા આવે? 4 5 6 આપણને 6 દશક જવાબ મળશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 65 જવાબ આવ્યો. જેમ આપણે સાદા સરવાળામાં જવાબ બરાબર લખતા એ રીતે બધા જ દાખલામાં જવાબ કરીને લખવાનું રહેશે. 65 જવાબ આવ્યો, જવાબની નીચે જ જવાબ લખવાનો. જવાબ બરાબર 65. રકમ નંબર 2. 15 + 68 એમાં 5 એકમ વત્તા 8 એકમ એટલે સૌ પ્રથમ આપણે છેલ્લું સ્થાન એકમના સ્થાનનો સરવાળો કરીશું. 5 એકમમાં 8 એકમ ઉમેરવાના એટલે 8 એકમ ગણીશું. 1 2 3 4 5 6 7 8 8 એકમ ગણી લીધા. હવે એકમ કેટલા છે ઉપર? 5 એકમ. એમાં આપણે નીચેની સંખ્યા ઉમેરીશું તો 5 પછી કેટલા આવે? 6 7 8 9 10 11 12 13 કુલ આપણને કેટલા એકમ મળ્યા? 13 એકમ. તો 13 જુઓ, 13 આખી સંખ્યા લખવાની નહીં. એમાં એકમનું સ્થાન કયું છે? 3. 3 ને આપણે જવાબમાં નીચે લખીશું અને 1 ની વધી ચડશે. વધી કોના ઉપર ચડાવવાની? એકમનો જવાબ છે 13 એટલે દશકના સ્થાન પર વધી ચડશે. દશક કોણ છે? 1. તો એની ઉપર આપણે 1 વધી ચડાવીશું. હવે દશકના સ્થાનનો સરવાળો 1 વત્તા 1 1 વધી પ્લસ 1 વધી હંમેશા ગણવાની, ભૂલાય નહીં એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલા થશે? 2 દશક. હવે એમાં આપણે 6 દશક ઉમેરવાના એટલે 1 2 3 4 5 6 6 દશક ગણી લીધા. 2 આપેલા છે 1 વત્તા 1 1 વધી 1 દશક એટલે 2 દશક થશે. એમાં આપણે 6 દશક ઉમેરીશું. 2 પછી કેટલા આવે? 3 4 5 6 7 8 કુલ કેટલા દશક મળશે? 8 દશક. તો જવાબ થશે 83. જવાબની નીચે જવાબ લખવાનો રહેશે. જવાબ બરાબર 83. રકમ નંબર 3. 15 + 35. હવે આપણે એકમના સ્થાનનો સરવાળો કરીશું એટલે કે છેલ્લા સ્થાનનો. 5 + 5 તો 5 આપેલા છે ઉપર, એમાં નીચેના 5 ઉમેરીશું તો નીચેના 5 ની ગણતરી
દસ એકમમાં આપણે એકમનું સ્થાન શૂન્ય એટલે કે એને આપણે નીચે જવાબમાં મૂકીશું અને દસકના સ્થાનની વધી ચડાવીશું દસકની ઉપર એટલે કે એક આપેલ છે એની ચડશે વધી એક વધી વત્તા એક એક વધી વત્તા એક કેટલા થશે બે દસક એક દસકની વધી છે અને એક દસક આપેલ છે એટલે બે દસક થશે એમાં આપણે ત્રણ દસક ઉમેરીશું એક બે ત્રણ તો એક વત્તા એક બે થયા હતા બેમાં ત્રણ ઉમેરવાના એટલે બે પછી કેટલા આવશે ત્રણ ચાર પાંચ કુલ કેટલા દસક મળશે પાંચ દસક જવાબ બરાબર પચાસ લખવાનું રહેશે જવાબ બે વખત લખવાનો જવાબની નીચે જવાબ આવવો જોઈએ રકમ નંબર ચાર તોતેર વત્તા ઓગણીસ સૌ પ્રથમ આપણે છેલ્લા સ્થાનનો એટલે કે એકમના સ્થાનનો સરવાળો કરીશું ત્રણ એકમ વત્તા નવ એકમ ત્રણ એકમ નહીં ગણવાના એની નીચે એમાં કેટલા ઉમેરવાના છે નવ એકમ તો નવ એકમ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ એકમ ગણી લીધા હવે ત્રણ એકમમાં આપણે નવ એકમ ઉમેરીશું તો ત્રણ પછી કેટલા આવશે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કુલ કેટલા એકમ મળ્યા બાર એકમ હવે તમને સમજાઈ ગયું હશે કે કયા અંકને નીચે જવાબમાં મૂકવાનો અને કયા અંકની વધી ચડાવવાની બારના બે વધી ચડશે એક એક કોના ઉપર ચડશે દસકના સ્થાન ઉપર આપણે જેનો જવાબ લખ્યો એના આગળના સ્થાન ઉપર એટલે સાત ઉપર એક વધી ચડશે એક વધી વત્તા સાત કેટલા થશે આઠ હવે આઠમાં આપણે એક એક દસક ઉમેરીશું આઠમાં એક દસક ઉમેરવાનો નીચેનું સ્થાન એક એટલે આઠ પછી કેટલા આવશે નવ તો કુલ કેટલા થશે નવ દસક સાત વત્તા એક વધી આઠ વત્તા એક એટલે કુલ નવ દસક જવાબ બરાબર બાણું મળશે રકમ નંબર પાંચ ઓગણત્રીસ વત્તા ઓગણપચાસ સૌ પ્રથમ એકમનું સ્થાન એટલે કે છેલ્લા સ્થાનથી આપણે સરવાળો કરીશું નવ વત્તા નવ એટલે કે નવ એકમ વત્તા નવ એકમ તો ઉપરના નવ નહીં ગણવાના નીચેના જે નવ છે ઉમેરવાના છે એ નવ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બધાને નવ અહીં જ આવશે હવે આપણે નવ જે એકમ આપેલ છે એમાં નીચેનું સ્થાન ઉમેરીશું એટલે નવ પછી કેટલા આવશે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર નવ એકમ વત્તા નવ એકમ કુલ કેટલા એકમ થશે અઢાર એકમ તો અઢારના આવશે આઠ અને વધી ચડશે એક વધી દસકના સ્થાનની ઉપર જ લખવાની રહેશે બે દસક વત્તા એક દસક કુલ કેટલા દસક થશે ત્રણ તો હવે ત્રણમાં આપણે ચાર ઉમેરીશું બે વત્તા ચાર છે પણ એક વધી આવેલ એટલે વધી ગણવાની છે ખાસ એ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો કે વધી ગણતા ભૂલાય નહીં વધી ગણતા ભૂલી જશો તો તમારો જવાબ ખોટો પડશે ત્રણ દસક હવે એમાં ચાર દસક ઉમેરીશું એક બે ત્રણ ચાર ત્રણમાં ચાર ઉમેરવાના છે તો ત્રણ પછી કેટલા આવશે ચાર પાંચ છ સાત કુલ સાત દસક જવાબ મળે જવાબ બરાબર કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે બધી વાર સરવાળા શીખ્યા તમને સમજાઈ ગયા હશે હવે એ જ રીતે પ્રેક્ટિસ વર્કમાંથી રકમ જોઈને રફ બુકમાં તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે પરંતુ જ્યારે પણ બધી વાર સરવાળા આવે ત્યારે લેસન બુકમાં લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સૌ પ્રથમ ચેપ્ટરનું નામ લખવાનું સૂચના લખવાની એક લાઈન છોડવાની અને એમાં પ્રથમ પેજમાં બે દાખલા આવશે અને બીજા પેજમાં ત્રણ દાખલા સમાશે